गैस चालू कर सो। तेल लिए छे एक चमची अने तेनी साथे ज एक नंग लीला मरचा छे तेने पन झीणा समारी ने लीधा छे। लसण अने लीला मरचा ने केटला सांतळीशु? साधारण ज सांतळवानुं छे। ओके, हवे झीणी समारेली डुंगळी उमेरीए छे। ओके, पोणो कप छे। હવે કેપ્સિકમ ઉમેરીએ છે, એક મીડિયમ સાઈઝનું કેપ્સિકમ છે જેને ઝીણું સમારીને લીધું અને અડધું જ લીધું છે। ઓકે, આ વાનગીમાં આમ બેલ પેપર એટલે કે લાલ કેપ્સિકમ અને પીળા કેપ્સિકમ પણ પડતા હોય છે, પણ અત્યારે આપણે આ જ કેપ્સિકમ લીધા છે। આ કેપ્સિકમનો ભાવ થોડો ઓછો હોય છે, એનો ભાવ વધારે હોય છે અને સ્વાદમાં બિલકુલ ફરક નથી પડતો। બરાબર છે। ઝીણા સમારેલા ટામેટા લઈએ છે, એક કપ છે। ટામેટા લગભગ 100 થી 200 ગ્રામ જેટલા ટામેટા છે, થોડું માપ તમે તમારા સ્વાદ પ્રમાણે પણ પ્લસ માઇનસ કરી શકો। અત્યારે ટામેટાનો ભાવ થોડો ઓછો છે, હું જે ભાવ લાવી 20 રૂપિયાના કિલો ટામેટા મળે છે, તો લગભગ 2-3 રૂપિયાના ટામેટા થયા। ઓકે, હા, આજે આપણા વ્યુઅર્સ બહુ ખુશ હશે કે બજેટમાં છે અને બાળકોને ભાવે એવું બને છે। બરાબર છે। ટામેટા થોડા ગળી જાય ત્યાં સુધી સાંતળીએ છે અને સાથે સાથે મસાલો પણ કરી લઈએ। સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છે, ઓરેગાનો 1 ચમચી, પાંદડી મરચું છે, લાલ સૂકા મરચાંને મિક્સરમાં જ ગ્રાઇન્ડ કરીને મેં લઈ લીધા છે, એટલે ચીલી ફ્લેક્સ બહારથી નથી લાવ્યા। ઓકે, પિઝા મસાલો છે 1 ચમચી, મરી પાવડર 1 નાની ચમચી છે, લાલ મરચું પાવડર 1 નાની ચમચી, તેની સાથે લગભગ 1.5 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેર્યો છે। ઓકે, બાળકોને તો કેચઅપ બહુ જ ભાવે આમ પણ, અને સરસ ટેંગી ટેસ્ટ આવશે। આમાં પીઝા સોસ પણ ઉમેરાતો હોય છે, પણ અત્યારે આપણે આ પ્રકારના મસાલા કરી અને પીઝા સોસ જેવો ટેસ્ટ આપી દીધો। ઓકે, બંને રીતે બને છે। 50 ગ્રામ પનીર લીધું છે, 20 રૂપિયાનું પનીર થશે। ઓકે, પૂરણ તૈયાર છે, ગેસ ઓફ કરી દઈશું। જો આવું રાખવાનું, બહુ જ લચકા પડતું ન હોવું જોઈએ અને એકદમ કોરું પણ નહીં। ઓકે, એક બાઉલમાં લઈ લઈશો, હવે થોડી રાહ જો, આપણે પૂરણને ઠંડુ થવા દઈએ। જો સરસ જાડી પડી છે આ રીતે। આપણે 150 ગ્રામ મેંદો લીધો, એટલે લગભગ 6 રૂપિયાની આસપાસ મેંદો થાય, અને ઈસ્ટ, આમ ઈસ્ટ ઘરમાં હોય તો આપણે એની કિંમત ગણીએ જ નહીં, અને કદાચ બહારથી પણ તમે લાવો તો 10 કે 15 રૂપિયાના નાના પાઉચ પેકિંગમાં મળતી જ હોય છે। લોટ સરસ મસળી લીધો છે, હવે પાર્સલ બનાવી લઈશું। ઓકે, મેંદાનું અટામણ લઈએ છે, પીળી મકાઈના લોટને પણ આ રીતે વણવા માટે લઈ શકાય। હવે આના પછી જે તમે બજેટ વાનગી બનાવવાના છો એ કઈ છે? આપણે બનાવશું ટિક્કી તવા બર્ગર। ટિક્કી તવા બર્ગર? યસ, આ પણ બાળકોનું ફેવરેટ? હા, અરે વાહ। આ રીતે પહેલા ગોળ વણી લઈશું, પછી આ રીતે વાળવાનું છે ત્રિકોણ, અને થોડું વેલણ ફેરવી દઈશું। હવે મોઝરેલા ચીઝને આ રીતે મેં ટુકડા કરી દીધા છે, બનાવેલું પૂરણ મૂકીએ છે લગભગ 1 થી 1.5 ચમચી, ઉપર ફરીથી મોઝરેલા ચીઝના ટુકડા અને થોડું પ્રોસેસ ચીઝ, હવે આ રીતે વાળી લેવાનું કોર્નર્સથી, થોડું પાણી લગાવવાનું, પાણી લગાવે એટલે ખુલી ન જાય, એટલે એ ચોંટી જશે। બરાબર, એને બેકિંગ ટ્રેમાં મૂકી દેશું।